આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ડભોથી મળી રહ્યા છે. શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે નીકળનારી 15મી રથયાત્રા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. શોભાયાત્રામાં ભગવાન જગન્નાથની સાથે જ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા પધારશે. આ એક અલગ જ શોભાયાત્રામાં રંગ જામશે. આ શોભાયાત્રાને લઈને શુભારંભ પણ થયો છે. ડભોઈ નર્મદા પાર્ક સોસાયટીમાંથી આજે વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનું મામેરું સાથે શોભાયાત્રા નીકળી છે. આ મામેરાના યજમાનમાં લાલાભાઈ કનોજિયા આ વર્ષે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો તેમનો અવસર પણ પ્રાપ્ત થયો છે. શોભાયાત્રા સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવે છે. શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ અંતર્ગત ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથે જ નગરચર્યા નીકળ્યા છે. શ્રી બદ્રીનારાયણ નિજ મંદિરે પહોંચ્યા હતા. આ પ્રસંગે 1008 સુદર્શન ચાર્ય મહારાજ, સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી સ્વામી, ટ્રસ્ટી કિશોરભાઈ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સાથે જ નીરવ પટેલ સહિત ભક્તો જોડાયા હતા. બોલો જગન્નાથ ભગવાનની જય. આજ રોજ તારીખ 5/7/2024 રોજ ભગવાન શ્રી જગન્નાથજી જ્યારે અષાઢ સુદ બીજની રથયાત્રા નીકળશે તે પૂર્વ એટલે કે પહેલા ભગવાન જગન્નાથજી પોતાના નિજ મંદિરથી પોતાના માસીબાના ઘરે મોજ કરવા માટે 15 દિવસ 16 દિવસ રહેવા જાય છે. આ એક ભારતીય સંસ્કૃતિની પરંપરા છે અને એ પરંપરાના અનુસંધાને બદ્રીનારાયણ મંદિર ડભોઈ ત્યાંથી જગન્નાથજી ભગવાન સ્વામિનારાયણ મંદિરે એટલે કે પોતાની માસીનું ઘર છે આવું સમજી અને અહીંયા ભગવાન પધારે છે અને અહીંયા એક દિવસ રોકાઈને આજના સંજોગોના અનુસંધાનમાં બીજે દિવસે ભગવાન અહીંયાથી પ્રયાણ કરી પોતાના નિજ ઘરે પાછા પધારશે અને બીજે દિવસે એટલે કે અષાઢ સુદ બીજના દિવસે તારીખ 7/5/2024 ગામની અંદર ભક્તોને દર્શન દેવા માટે અને બ્રાહ્મણના પુત્રને લેવા માટે ભગવાન ભૂમાલોકના પુરુષમાં જઈ અને બ્રાહ્મણના પુત્રને લાવી અને અર્પણ પાછો કરે છે. આ આપણી જે પરંપરા છે એ પરંપરાના અનુસંધાને પહેલામાં પહેલી ખૂબ મોટી રથયાત્રા જગદીશ મંદિરમાં જગન્નાથ ભગવાનની નીકળે છે અને બીજી અમદાવાદમાં નીકળે છે, વડોદરામાં રથયાત્રા નીકળે છે અને અનેક ગામોની અંદર નીકળતી હોય છે નગરોમાં. એવી જ રીતે ડભોઈની અંદર પણ એક આ અવસરે અમૂલ્ય અને મહા સુંદર એવી રથયાત્રા નીકળે છે, તેનો સૌ ભક્તો લાભ લે છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.